નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાન એપ્રોચ ઉપર છેલ્લા કેટલાય દિવસથી અડધોઅડધ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રિના સમય અવર જવર કરતા લોકોને અંધારાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો પાલિકામાં રજૂઆત બાદ પણ જેસે તેની સ્થિતિ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદી પ્રણીતાએ પતિ સહિત પરિવારના 5 સભ્યો સામે પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સદાના મોવાડા ગામેથી પ્રાંતિજ પોલીસે 7 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત આપણી જનસંવેદના યાત્રા પર હુમલો, કેજરીવાલે રૂપાણીને લગાવ્યો ફોન. રાજ્યમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ મેળવનાર લોકોની સંખ્યા 2 કરોડે પહોંચી. કરજણ ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમી પંખીડા આપઘાત કર્યો. ગુલશન કુમાર હત્યાકાંડ આરોપી અબ્દુલ રઉફની આજીવન કેદ અંકબંધ. બ્રાઝિલ સરકાર પર વેક્સિન ખરીદીમાં કટકી કર્યાનો ગંભીર આરોપ ખોબાળો. સાઉદી પ્રશાસને જણાવ્યું આ વખતે હજ યાત્રા કેવી રહેશે. અમદાવાદ જગન્નાથ યાત્રા કાઢવા સરકારે બનાવ્યો પ્લાન એ અને બી. બાળકોનું થશે રસીકરણ, જાયડેસે રસી લોન્ચ કરવા ડીસીજીઆઈ પાસે માગી મંજૂરી. કોરોનાથી ઠીક થયેલા લોકોને વેક્સિનનો માત્ર 1 ડોઝ પૂરતો આઈસીએમઆર. હાલોલ તાલુકામાં આવેલા ફોરેસ્ટ વિભાગમાં શિવરાજપુર રેન્જમાં ફરજ બજાવતા આરએફઓ ની વયનિવૃત્તિનો સન્માન સમારોહ યોજાયો. વિજાપુર રોટરી ક્લબમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો. નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકો નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિક્યુરિટી જેવા કામો કરવાની મજબૂર બન્યા. યુરિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 200 જેટલા રોપા જેવા કે લીમડો, આસોપાલવ, પીપળો, તુલસી, દાડમ, સપ્તપદી વગેરે વૃક્ષના છોડોના વૃક્ષારોપણ કાર્યક્રમ મેઘરજ ખાતે વાત્રક નદીના કિનારે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેઘરજ મુકામે યુરિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારની વયમર્યાદાના લીધે નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજાયો. રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં આરોપી તરીકે સાબરકાંઠાના વડાલીના શખ્સનું નામ ખુલતા ચકચાર મચી જવા પામી હતી. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.